નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ સાત વિષય ગણિત સ્વઅધ્યન પો એટલે કે આપણી આ વર્ષે જે નવી સ્વધ્યન પોથી આવેલી છે ગણિતની એમનું ચેપ્ટર ત્રીજું માહિતીનું નિયમન એમના આપણે દાખલાની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ રીતની જે નવી સ્વધ્યન પોથી છે ગણિતની જે જૂનો વિડીયો હતો એમાં અમુક દાખલામાં ફેરફાર થયેલા છે તો એ બધા અહીંયા ફેરફાર કરેલા દાખલા છે અહીંયા નવા દાખલા આ રીતના એ આપણે ગણવાના છીએ તો અહીંયા મિત્રો ધોરણ સાતની નવી સ્વધ્યન પોથીનું ચેપ્ટર ત્રીજું વિષય ગણિત માહિતીનું નિયમનની વાત કરવાના છીએ તો આગળ વધીએ પ્રશ્ન પહેલો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે સોરી વિકલ્પ પસંદ કરવાનો છે એમાં માહિતી ચૌદ છ બાર સત્તર એકવીસ દસ ચાર ત્રણનો વિસ્તાર કેટલો થાય તો અઢાર બીજું ધારો કે એક્સ વાય ઝેડ એ ત્રણ અવલોકનો છે તો આ અવલોકનનો મધ્યક કયો છે તો બી ત્રીજું શહેરના જુદા જુદા બગીચામાં વૃક્ષની સંખ્યા તેત્રીસ આડત્રીસ અડતાલીસ તેત્રીસ ચોત્રીસ ચોત્રીસ તેત્રીસ અને ચોવીસ છે તો આ માહિતીનો બહુલક કેટલો થાય તો કે તેત્રીસ સૌથી વધુ આવતું અવલોકન છે એને બહુલક કહેવાય તો તેત્રીસ છે સૌથી વધુ આવતું અવલોકન છે ત્યાર પછી ચોથું પ્રાપ્તાંકો ત્રણ ચાર પાંચ છ સાત ત્રણ ચારનો મધ્યસ્થ ખાલી જગ્યા છે તો સી ચાર પાંચમું ત્રણ બાળકોનો ત્રણ સંખ્યાનો ત્રણ સંખ્યાનો મધ્યક ચાલીસ છે ત્રણેય સંખ્યા જુદી જુદી પ્રાકૃતિક સંખ્યા છે જો સૌથી નાની સંખ્યા ઓગણીસ હોય તો બાકીની બે સંખ્યાઓ પૈકી મોટા મોટી સંખ્યા કઈ છે તો એ એક્યાસી છઠ્ઠું નીચે પૈકી કયા વિકલ્પનો મધ્યક મધ્યસ્થ અને બહુલક સમાન છે તો ડી ત્યાર પછી પ્રશ્ન બે આવે છે ખાલી જગ્યા પૂરો એમાં સાતમું માહિતીના મહત્તમ અને ન્યૂનતમ અવલોકન વચ્ચેના તફાવતને માહિતીનો ખાલી જગ્યા કહે છે તો ખાલી જગ્યામાં આવશે વિસ્તાર આઠમું આપેલા આપેલ માહિતીમાં સૌથી વધારે વખત આવનાર અવલોકનને તે માહિતીનો ખાલી જગ્યા કહે છે તો બહુલોક આવે નવમું જો આઠ ચાર એક્સ છ બે સાતની અંક ગણતરીય સરાસરી પાંચ હોય તો એક્સની કિંમત ખાલી જગ્યા થાય ત્રણ દસમું કોઈ પણ માહિતીનો મધ્યસ્થ માહિતીના ખાલી જગ્યા અને ખાલી જગ્યા અવલોકનની વચ્ચે રહેલો હોય છે ન્યૂનતમ અને મહત્તમ અગિયારમું જો મધ્યસ્થ એ માહિતીના અવલોકનો પૈકી એક અવલોકન હોય ત્યારે અવલોકનની સંખ્યા ખાલી જગ્યા હોય છે અયુગ્મ ત્યાર પછી દાખલા નંબર ત્રણ આવે છે મુજબ જવાબ આપો પ્રથમ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો તો મિત્રો પ્રથમ દસ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર ને વીસ થાય તો મધ્યકનું સૂત્ર છે મધ્યક બરાબર આપેલા અવલોકનનો સરવાળો છેદમાં કુલ સંખ્યા માટે બે વત્તા ચાર વત્તા છ વત્તા આઠ વત્તા દસ વત્તા બાર વત્તા ચૌદ વત્તા સોળ વત્તા અઢાર વત્તા વીસ ભાંઘા દસ અવલોકન છે એનું ટોટલ થાય એકસો દસ ભાંકા દસ તો અહીંયા આ રીતનું આનું ટોટલ થાય છે એકસો દસ ભાંકા દસ એટલે આપણને જવાબ મળશે અગિયાર તો આપણો મધ્યક થાય છે અગિયાર ત્યાર પછી તેરમો દાખલો આવે છે

ભૂલથી એક અવલોકન ને બદલે પંદર લેવાઈ ગયું છે તો અહીંયા આપણા ટોટલમાંથી જે પિસ્તાલીસ બાદ કરીને પંદર એડ કરી દેવાના છે અને એને પાછું આપણે દસ વડે ડિવાઈડ કરી દઈશું તો એનો મધ્યક મળશે સાડત્રીસ ત્યાર પછી ચૌદમો દાખલો છે ચૌદમો નીચે બાર માણસોના વજન કીગરામાં આપેલા છે એમનો મધ્યક પછી માણસોના વજન કરતાં કેટલા માણસોના વજન મધ્યક કરતાં વધુ છે અને આપેલી માહિતીનો વિસ્તાર શોધો તો પહેલો પ્રશ્ન છે આપણો એ મધ્યક મેળાનો છે તો મધ્યક મેળા માટે અહીંયા જગ્યાઓ છે અને કારણે મેં સૂત્રંથ લખ્યું તો આપેલા અવલોકનનો સરવાળો છેદમાં એમની કુલ સંખ્યા તો અહીંયા મધ્યક છે એમાં દરેક અવલોકનનો સરવાળો ભાઇંગા સંખ્યા તો અવલોકનનું ટોટલ થાય છે સાતસો અઠ્યાસી ભાંઈંગ બાર એટલે પાસાઠ પોઈન્ટ સડસાઠ છે એમનો મધ્યક આવશે ત્યાર પછી અહીંયા ચાર માણસો છે એનો વજન કરતાં મધ્યક વધુ છે અને વિસ્તાર મહત્તમ ઓછા ન્યૂનતમ એટલે એસી ઓછા ચોપન બરાબર ત્રીસ મળશે ત્યાર પછી પંદરમો આપેલી માહિતીનો મધ્યક ચાર પોઈન્ટ પાંચ હોય તો માહિતીનો મધ્યસ્થ મેળવો તો અહીંયા મિત્રો આપેલા અવલોકનનો સરવાળો એ સૂત્ર લખવાનું તો મધ્યક ચાર પોઈન્ટ પાંચ અવલોકનનો સરવાળો બેતાલીસ વત્તા એક્સ દસ હવે દસ છે એ ગુણાકારમાં જાય એટલે ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસ બરાબર બેતાલીસ વત્તા એક્સ એટલે ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસ એટલે પિસ્તાલીસ બરાબર બેતાલીસ વત્તા એક્સ માટે બેતાલીસ મેં આ બાજુ લઈને બાદબાકી કરીએ તો એક્સ બરાબર પિસ્તાલીસ ઓછા બેતાલીસ માટે એક્સ બરાબર ત્રણ મળશે ત્યાર પછી આપણે મધ્યસ્થ મેળવે તો અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવાના ચડતા ક્રમમાં ગોઠવા પછી મધ્યસ્થ મેળવવાનું સૂત્ર છે એનના છેદમાં બે મો અવલોકન વધતા એનના છેદમાં બે વત્તા એક મો અવલોકન ભાંગા બે એટલે ટોટલ આપણી પાસે દસ અવલોકન છે દસ ભાઇંગા એટલે પાંચમું ને છઠ્ઠો અવલોકન આવશે પાંચમું અવલોકન ચાર વત્તા પાંચ એટલે નવ નવ ભાઇંગા બે એટલે મધ્યસ્થ મળશે આપણને ચાર પોઈન્ટ પાંચ તો આ રીતનો મધ્યસ્થ ચાર પોઈન્ટ પાંચ મળે છે ત્યાર પછી સોળમો એક પાસાને પંદર વખત ફેંકતા મળતા અવલોકન નીચે મુજબ છે તો મધ્યક મધ્યસ્થને બહુલક મેળવું તો મિત્રો મધ્યસ્થમાં મધ્યકમાં આપણે અવલોકનનો સરવળો કરવાનો છે અહીંયા જે અવલોકન આપ્યા છે એનું આપણે ટોટલ કરીએ તો સુડતાલી આવશે અને ભાઇંગા પંદર એટલે ત્રણ પોઈન્ટ ત્રણ મળશે તો અહીંયા જગ્યા ઓછીઓને કારણે મેં સરવળ લખેલો ડાયરેક્ટ સરવળો કર્યો છે પાંચ વત્તા ત્રણ વત્તા ચાર વત્તા એક વત્તા બે એ રીતનું ટોટલ છે એ મળશે સુડતાળીસ ભાઈ ગા પંદર એટલે ત્રણ પોઈન્ટ ત્રણ ત્યાર પછી આપણે મધ્યસ્થ મેળો હોય તો અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવા પડે આ ચડતા ક્રમમાં આપણે ગોઠવશું તો ચડતા ક્રમમાં આ રીતના અવલોકન મળશે એક બે 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 ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ છ છ હવે અહીંયા અવલોકનની સંખ્યા પંદર છે એટલે એકી સંખ્યા છે તો એકી સંખ્યા હોય તો મધ્યસ્થ મેળવવાનું સૂત્ર છે એન વત્તા એક ના છેદમાં બે મો અવલોકન એટલે પંદર વત્તા એક એટલે સોળ સોળ ભાંગા બે એટલે આઠ મો અવલોકન તો અહીં આઠ મો અવલોકન છે એ તમારું ત્રણ જોવા મળે છે એટલે મધ્યસ્થ છે ત્રણ થશે અને બહુલક છે સૌથી વધુ આવતું અવલોકન સૌથી વધુ વખત આવતું અવલોકન બે છે એટલે બહુલક બે મળશે ત્યાર પછી આપેલી માહિતીનું અવલોકન કરી નીચેના પ્રશ્નના જવાબ આપો સોળ પંદર સોળ સોળ આઠ પંદર સાત સત્તર હવે પેલો પ્રશ્ન છે આપેલી માહિતીના અવલોકનમાંથી કયું અવલોકન માહિતીમાં એક વખત ઉમેરતા માહિતીનો બહુલક બદલાય હશે નહીં તો સોળ અથવા આઠ અથવા સત્તર ત્યાર પછી બીજું છે બી જો માહિતીનો બહુલક પંદર કરવો હોય તો કયું અવલોકન ઓછામાં ઓછી કેટલી વખત બદલવું પડશે તો પંદરને બે વખત અને અથવા સોળને બે વખત તમારે બદલવું પડશે જો માહિતીનો બહુલોક સત્તર કરવો હોય તો અવલોકનને ઓછામાં ઓછી કેટલી વખત ઉમેરવું પડશે તો સત્તરને ત્રણ વખત ઉમેરવું પડશે ત્યાર પછી મિત્રો આ તમારે સ્તંભ આલેખ જોવાનો છે નીચે આપેલા સ્તંભ આલેખનો અભ્યાસ કરો અને પ્રશ્નોનો જવાબ આપો અહીંયા તમને આ લેખમાં અહીંયા વર્ષ આપેલા છે અને અહીંયા ચોખાનું ઉત્પાદન ટનમાં આપેલું છે બરાબર છે તો આ વર્ષ છે કયા વર્ષમાં કેટલું થયું છે ચોખાનું ઉત્પાદન બે હજાર પાંચમાં છે પચાસ ટન થયું છે બે હજાર છમાં ચાલીસ ટન થયું છે બે હજાર સાતમાં સિત્તેર ટન છે બે હજાર આઠમાં પચાસ ટન બે હજાર નવમાં સાઠ ટન તો એમના આધારે આપણે પ્રશ્નના જવાબ દેવાના છે તો જોઈએ પહેલો પ્રશ્ન છે આપેલ સ્તંભ હાલકમાં કઈ માહિતી દર્શાવે છે એનો જવાબ મેં નીચે લખ્યો છે એનો જવાબ વર્ષ બે હજાર પાંચથી બે હજાર નવ દરમિયાન દેશમાં થયેલ ચોખાનું ઉત્પાદન દર્શાવે છે બીજો પ્રશ્ન છે બી કયા વર્ષમાં ઉત્પાદન સૌથી ઓછું છે તો અહીંયા બી છે એમનો જવાબ અહીંયા છે વર્ષ બે હજાર છ પછી સી કયા વર્ષમાં પછી ચોખાનું ઉત્પાદન સૌથી વધુ થયેલ છે તો વર્ષ બે હજાર સાત ત્યાર પછી આપેલા 5 વર્ષ દરમિયાન ચોખાના ઉત્પાદનની સરાસરી શોધો તો આ રીતની સરાસરી પચાસ વત્તા ચાલીસ વત્તા સિત્તેર વત્તા પચાસ એટલે બસો સિત્તેર બસો સિત્તેર એટલે મિલિયન ટન પછી એ વર્ષ બે અને બે હજાર થયેલા ચોખાના ઉત્પાદનનો તફાવત તો તફાવત એટલે જે સૌથી વધુ ઉત્પાદનમાંથી નાનું ઉત્પાદન બાદ પચાસ ઓછા ચાલીસ એટલે દસ મિલિયન ટન તો આ રીતનો આપણો આલેખ પરથી પ્રશ્નનો જવાબ હતા ત્યાર પછી પ્રશ્ન ઓગણીસ આવે છે એમાં પણ એવું જ છે વિદ્યાર્થીની સંખ્યા એ છે અહીંયા હોકી ફૂટબોલ ક્રિકેટ ટેનિસ ને બેડમિન્ટન હવે જે વ્હાઇટ કલરના છે એ ધોરણ સાત ના છે અને જે બોક્સ કાળા બોક્સ છે એ ધોરણ આઠના વિદ્યાર્થી છે તો અહીંયા જોઈએ એમના પ્રશ્નોના જવાબ હવે એ પહેલો પ્રશ્ન છે એ ધોરણ આઠના વિદ્યાર્થીઓ કઈ રમત સૌથી વધારે ગમે છે તો જે કાળા કલરમાં જે સૌથી લાંબો સ્તંભ છે ઊંચો એ આવશે તો એમાં આવશે ક્રિકેટ તમે જોઈ શકો છો આ લેખમાં જાઓ અને જુઓ સામેના પેજમાં એટલે તમને દેખાશે સૌથી ઊંચો સ્તંભ કાળા કલરનો છે એ આઠમા ધોરણો છે એ ક્રિકેટનો છે પછી બી બીજો પ્રશ્ન છે ધોરણ સાતના કુલ કેટલા વિદ્યાર્થીઓ હોકી અને ટેનિસમાં રસ ધરાવે છે તો ધોરણ સાતના હોકી અને ટેનિસમાં તમે આલેખમાંથી લેખમાંથી જોઈને નક્કી કરી શકો સાત વત્તા દસ એટલે સત્તર વિદ્યાર્થી આ રીતના આપણે પ્રશ્ન જોતા જોઈએ નીચેના જવાબ છે ધોરણ સાતમાં કુલ કેટલા વિદ્યાર્થી છે તો ધોરણ સાતમાં તમે જે વ્હાઈટ કલરનો સ્તંભ છે એનું લખી અને આલેખનું ટોટલ મારો અહીંયા સાત વત્તા સોળ વત્તા અઢાર વત્તા દસ વત્તા ચૌદ એટલે પાસાઠ વિદ્યાર્થી છે ડી ત્યાર પછીનો પ્રશ્ન છે ડી કઈ રમત માં ધોરણ સાતના ના વિદ્યાર્થીની સંખ્યા ધોરણ આઠના ના સંખ્યા કરતા ઓછી છે તો ક્રિકેટ આવશે એમનો જવાબ ત્યાર પછી કેટલી રમતમાં વિદ્યાર્થીની સંખ્યા સાત કરતા ઓછી છે તો ચાર રમતમાં ત્યાર પછી એફ જે પ્રશ્નો છે એમનો જવાબ આવશે ગુણોત્તર મેળવવાનો છે ચૌદ ભાઈગા સાત એટલે બે ના છેદમાં એક એટલે ગુણોત્તરમાં લખો તો બે જેમ એક આ રીતનું લખી શકાય છે ત્યાર પછી મિત્રો પ્રશ્ન આવે છે એક સાર્વજનિક પુસ્તકાલયમાં ગ્રંથપાલ દ્વારા કોઈ એક ચોક્કસ અઠવાડિયા દરમિયાન નોંધાયેલા અવલોકન નીચે મુજબ છે તો દિવસ આપ્યા છે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર અને સમાચાર પત્ર વાચકો સામાયિક વાચકો હવે આપણે અહીંયા પ્રશ્ન આય છે પેલો એ યોગ્ય પ્રમાણમાં લઈ બે સ્તંભવાળા આલેખની રચના કરો તો એક તો આપણે આલેખ દોરવાનો છે બીજું કયા દિવસે પુસ્તકાલયમાં વાચકોની સંખ્યા સૌથી વધુ છે તો એ ગુરુવાર આવશે પછીનો છે સામાયિક વાચકોની સંખ્યાનો મધ્યક મેળવો તો સામાયિક વાચકોની સંખ્યાનો મધ્યક મેં મેળવો છે અહીંયા કારણ કે દરેક અવ લોકોનો સરળ ભાઈ એમની સંખ્યા એટલે તમને મધ્યક મળશે બસો હવે આપણે આલેખ દોરવો છે મિત્રો આલેખ દોરવું તો પહેલાં આપણે પ્રમાણમાં લેવું પડશે એક સેમી બરાબર પચાસ વાંચકો લખ્યું છે પછી બીજું અહીંયા તમને આલેખમાં લેખમાં બતાવવું એટલે ખ્યાલ પડશે અહીંયા મેં બંનેમાં કાળો રંગ પીરો છે બરાબર છે બંને આલેખમાં તો તમારે અહીંયા અલગ અલગ રંગ છે જે પહેલું છે ને એ સમાચાર પાત્ર અહીંયા જે પહેલું છે આ જે સ્તંભ છે આ જે પહેલાં સ્તંભ જે વારના પહેલા સ્તંભ છે આ પેલા સ્તંભ એ છે સમાચાર પત્ર વાચકો એટલે તમારે એનો એ ઉલ્લેખ કરવાનો છે બાજુમાં અહીંયા આ રીતનું કે ભાઈ આ સ્તંભ છે એ સમાચાર વાચક પત્રો છે અને જે બીજા સ્તંભ છે ને જે આ બાજુના એ સામાયિક વાચકો છે તો અહીંયા તમને સ્વાધ્યાય પોથીમાં જે વિડીયોની અંદર વ્યવસ્થિત દેખાય એટલે મેં બંનેમાં કાળો રંગ પીરો છે પણ તમે અહીંયા તમારી જે સ્વધ્યન પોથી છે એમાં તમારે અલગ અલગ બે રંગના કરવાનું છે પહેલું છે એ પત્ર યાદ રાખજો અને બીજું છે સામાયિક વાચકો છે તો આ રીતના નીચે તમારે વાર લખવાના છે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને અહીંયા જીરો પચાસ સો એકસો પચાસ બસો આ રીતના તમારે આલેખ દોરવાના છે હવે હું તમને અહીંયા સમજાવું તો પહેલું છે આપણું સમાચાર પત્ર ચારસો સુધી તો અહીંયા ચારસો છે અને સામાયિક વાંચનનો એકસો પચાસ તો અહીંયા આ રીતનો પછી તમારે આજના સ્તંભ કરી નાખવાના છે બરાબર છે હવે બીજાનું એક ઉદાહરણ લઈ લઈએ બીજામાં મંગળવાર છે છસો છે તો છસો અહીંયા છે અહીંયા તો અહીંથી આ રીતનું સીધું આમ ત્યાર પછી એમાં સો સામયિક વાચકો છે તો સો અહીંયા આવે એટલે આમ આ બંનેની અંદર તમારે કલર કરી નાખવાના છે એ અલગ અલગ કલર આ રીતના બરોબર છે તો આ રીતના તમે સ્તંભ આલેખ દોરી શકો છો ત્યાર પછી આવે છે આપણે એકવીસમો યોગ્ય વિકલ્પ પસંદ કરો બરોબર છે તો એમાં વિકલ્પ પસંદ કરવાનો છે એમાં મધ્યક તમારે મેળવી અને ચેક કરી લેવાનો એટલે એનો જવાબ આવશે વિધાન એ ત્યાર પછી આલેખ પરથી પ્રશ્ન સત્યાવીસ ને અઠ્યાવીસ છે એમના જવાબ આપવાના છે તો મિત્રો એ જે અહીંયા જે ભૂલ છે આ સત્યાવીસ ને અઠ્યાવીસ એ જૂની સ્વધ્યન પોથી છે એમની અંદર હતું એટલે અહીંયા છપાઈ ગયેલું છે પણ તમારે નીચેના પ્રશ્નો છે બાવીસ અને ત્રેવીસ અહીંયા ખરેખર સત્યાવીસ ને અઠ્યાવીસ નથી પણ અહીંયા બાવીસ અને ત્રેવીસ પ્રશ્નો છે એમના જવાબ દેવાના થશે તો જોઈએ આપણે નીચે આલેખ પરથી પ્રશ્નો વડોદરા શિમલા અમદાવાદ જમ્મુ કાશ્મીર જો આ રીતનો બાવીસમાં છે એક શહેરનું લઘુત્તમ સરેરાશ તાપમાન બીજા શહેરના મહત્તમ સરેરાશ તાપમાન જેટલું હોય છે તો તેવા બે શહેર ક્યાં છે તેનો જવાબ આવશે દિલ્હી અને જમ્મુ ત્યાર પછી ત્રેવીસમું છે વડોદરાના લઘુત્તમ સરેરાશ તાપમાન કરતાં મહત્તમ સરેરાશ તાપમાન કેટલું વધારે છે તો પંદર ટકા ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં જે પહેલો પ્રશ્ન છે એનો જવાબ આવશે મધ્યક અને બહુલક એટલે કે એ ત્યાર પછી રામ તેની પ્રથમ ત્રણ પરીક્ષામાં અનુક્રમે સત્તાણું તોતેર અને અઠ્યાસી ગુણ મેળવે છે તો ચોથી પરીક્ષામાં એંસી ગુણ માટે કેટલી સરાસરી ઘટશે તો એક ગુણ આવે છે ત્યાર પછી ત્રીજો દાખલો છે બરાબર એનો મધ્યસ્થ મેળવવાનો છે તો એનો મધ્યસ્થ છે અડસઠ થશે ત્યાર પછી ખાલી જગ્યા આવે છે એમાં ચોથું છે મધ્યક શોધવાનું સૂત્ર તો એ બધાને ખ્યાલ જ છે આપેલા અવલોકનનો સરળ છે અને પાંચમો પ્રશ્ન છે પાંચ અવિભાજ્ય સંખ્યાનો મધ્યક પાંચ પોઈન્ટ છ થાય ત્યાર પછી મિત્રો અહીંયા છઠ્ઠો આવે છે આપેલી માહિતીનો બહુલક શોધો તો અવલોકન છે એમાં સૌથી વધુ વખત આવતું અવલોકન કયું છે તમે અહીંયા અવલોકન જુઓ તો એમાં સૌથી વધુ વખત આવતું અવલોકન છે એ આઠ છે માટે બહુલક થાય છે આઠ ત્યાર પછી સાતમો પ્રશ્ન છે અધ્યયન નિષ્પતિનું સર્વગ્રાહી મૂલ્યાંકન તો બાર વિદ્યાર્થીઓના કોઈ એક વિષયમાં મેળવેલ ગુણ નીચે મુજબ છે તો એમને આપણે પ્રશ્નના જવાબ લખવાના છે તો તમે એ દાખલો ગણેલો છે એ મુજબ તમે જોઈ શકો છો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છ ના સ્વ અધ્યન પોથીના ગણિત વિજ્ઞાન ગુજરાતી અને સામાજિક વિજ્ઞાનના સ્વ પોથીના સોલ્યુશન મૂકેલા છે આ સોલ્યુશન મિત્રો તમારે જોઈતા હોય તો મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાં જવાનું ત્યાં તમને ધોરણ સાતના ફોલ્ડર જોવા મળશે સ્વ પોથીના આ ફોલ્ડર ખોલશો એટલે દરેક ચેપ્ટરનું સોલ્યુશન મળી જશે અને મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આ પ્રકારનું સોલ્યુશન મૂકું તો તમને તરત જ તેનો ખ્યાલ પડે હવે મિત્રો અહીંયા વિસ્તાર તો તમને ખ્યાલ જ છે સૌથી નાનું અવલોકન અને સૌથી મોટું અવલોકન બંનેની બાદ બાકી તો મોટું છે બેતાલીસમાંથી સત્તર જાય એટલે પચીસ વધશે ત્યાર પછી મધ્યક પણ આવે છે તો મેં ડાયરેક્ટ ટોટલ કર્યું છે એકત્રીસ વત્તા સાડત્રીસ વત્તા પાંત્રીસ વત્તા અડત્રીસ એનો સરવળ થાય ત્રણસો પાસઠ ફાઇંગા બાર એટલે ત્રીસ પોઈન્ટ બેતાલીસ પછી આપણે મધ્યસ્થ મેળવો તો અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવો પડે તો મેં આ રીતના જોઈ ચડતા ક્રમમાં ગોઠવા બે લાઇન કરી છે આ રીતના ચડતા ક્રમમાં હવે ચડતા ક્રમમાં ગોઠવા પછી આપણી પાસે બાર અવલોકન છે એટલે બારના અડધા છ અને એક ઉમેર દેવાનો છઠ્ઠો ને સાતમો અવલોકન આવશે તો છઠ્ઠો અવલોકન વત્તા સાતમો અવલોકન ભાંઘા બે એટલે એકત્રીસ વત્તા પાંત્રીસ એટલે ટોટલ થાય છાસઠ છાસઠ ભાંઘા બે એટલે તેત્રીસ તો આપણને મધ્યસ્થ મળશે તેત્રીસ ને બહુલક છે સૌથી વધુ આવતું અવલોકન સૌથી વધુ આવતું અવલોકન છે પાંત્રીસ બરાબર છે તો આ રીતનો તમે સાતમો દાખલો છે ગણી શકો ત્યાર પછી આઠમો આપ્યો છે નીચેના નીચે ચાર નગરોની વસ્તી દર્શાવી છે તો બે વર્ષની સરખામણીમાં દર્શાવતી માહિતી મેળવું હવે નગર આપ્યું છે એ બી સી ને ડી ચાર નગર છે તો બે હજાર સાતની વસ્તી અને બે હજાર નવની વસ્તી તો બે હજાર સાતમાં છે એમાં બે હજાર નવસો ચોસઠસો આઠ હજાર ત્રણસો અને છેતાલીસો બે હજાર નવમાં જે વસ્તી થઈ ગઈ છે બત્રીસો પંચોતેરસો નવ બસો અને છ ત્રણસો અહીંયા આપણે પ્રશ્નના જવાબ લખવાના છે એ બી અને સી એ છે પ્રશ્ન એમાં આલેખ દોરવાનો છે બી છે ક્યાં નગરમાં વસ્તી વધારો સૌથી વધુ છે તો ડી અને ક્યાં નગરમાં વસ્તી વધારો ઓછો છે તો એ હવે આલેખ મિત્રો છે ને આ રીતનું દોરવાનો છે અહીંયા એક આપણે રહી ગયું છે પ્રમાણ માપ અહીંયા આલેખમાં લખવાનું થાય પ્રમાણ માપ તો અહીંયા પ્રમાણ માપ છે એક સેન્ટીમીટર છે એના બરાબર છે આપણે પાંચસોની વસ્તી રાખી છે બરાબર કારણ કે આપણે પાંચસો હજાર એ રીતનું લખ્યું છે તો એક સેન્ટીમીટર છે બરાબર પાંચસોની વસ્તી પછી બીજું કે મિત્રો અહીંયા તમારે જે બે હજાર સાતનો બોક્સ છે આલેખનો સ્તંભ બે હજાર સાતનો જે અને બે હજાર આઠ એ પણ તમારે ઉલ્લેખ કરો તો તમે એકમાં પેન્સિલથી ઘાટું કર્યું છે એકમાં ઘાટું કર્યા વગર અથવા બીજો કલર તમે પૂરી શકો એકમાં બે હજાર સાતનું બોક્સ બતાવવાનું એકમાં બે હજાર નવનું અહીંયા મને બંને સરખા બતાવ્યા છે કારણ કે બીજો કલર અહીંયા દેખાય નહીં એટલા માટે હવે તમે જુઓ તો અહીંયા આ વાર દર્શાવ્યા છે આ એ આ બી